મારી સાથે કોણ આવ્યું છે? કાન્હા, કોણ છે આ માન્યવર? आज मारी ओळखाण छे नंदराय जी, हूँ मात्र स्वर सांभळीने लक्ष्यनुं अचूक भेदन करी शकुं छुं। छंदक नाम छे मारू। छंदक जी, तमे तो अमने अवाक करी दीधा। जे काम करवा हूँ गोको आव्यो छुं, ए काम थता ज आपने वधु आश्चर्य थशे। एवा कया काम माटे आव्या छो आप? गोकुळमां હું મારી લક્ષ્ય ભેદન કળાનું પ્રદર્શન કરવા આવ્યો છું। જો તમે અત્યારે મારી કળાનું પ્રદર્શન જોવા ઈચ્છો છો તો કૃષ્ણના શીશ પર માટલું મૂકીને માટલા પર અવાજ કરો, હું માટલાનું ભેદન કરી દઈશ। ના કાન્હા, મારો કાનો લક્ષ્ય નહીં બને। હું તો બીજાને મારું લક્ષ્ય બનાવું છું। છંદકજી, તમે અહીંયા જ નિવાસ કરો અને વિશ્રામ કરો, અને ગોકુળના બાળકો સામે તમારી લક્ષ્ય ભેદન કળાનું પ્રદર્શન કરો। જેવી આપની આજ્ઞા નંદરાયજી। પ્રણામ મથુરા નરેશ, પ્રણામ। જાણો, આજે બહુ જ પ્રસન્ન દેખાઈ રહ્યા છો મહારાજ। આંધા છંદકે આપણા મનને પ્રકાશિત કરી દીધું છે। કેવી રીતે? જાણો, શું છંદક ગોકુળ પહોંચી ગયો છે? મહારાજ, ન માત્ર એ ગોકુળ પહોંચ્યો છે, એ કૃષ્ણના ઘરમાં પહોંચી ગયો છે। કૃષ્ણનું મૃત્યુ કૃષ્ણના ઘરમાં કૃષ્ણનો અતિથિ બનીને રોકાયું છે। અભિનંદન ચાણૂર, અભિનંદન। મહારાજ, કૃષ્ણનું મૃત્યુ છંદકની મુઠ્ઠીમાં છે। ચાણૂર, એને કહો કે શીઘ્રાતિ શીઘ્ર એનું કાર્ય સંપન્ન કરી પાછો આવે। શુભ કાર્ય જેટલું શીઘ્ર થાય એટલું જ સારું છે। મહારાજ, મારા વિચારે તો જન્મો જન્મનો નિર્ધન છંદક પહેલા વૈભવશાળી નંદ અને યશોદાના ઘરનું આતિથ્ય ભોગવશે અને પછી કાર્ય કરશે। જાણો, સુખ ભોગવવા માટે એને કોઈના અતિથિ બનવાની કોઈ આવશ્યકતા નથી। એને કહો કે અમે એનું ઘર સ્વર્ણ મુદ્રાઓથી ભરી દઈશું, બસ એ કાર્ય કરીને પાછો આવે। જી મહારાજ, મહારાજ આપ દાનવીર છો, આપ મહાન છો, આપ જેવો આ સંસારમાં કોઈ નહોતો, ન છે અને ન ક્યારે હશે। જાણો, તમારા માટે ધન્યવાદ મહારાજ। એ શોભા તો સ્વયંના પિતાશ્રી સાથે જતી રહી, પછી આપે દરવાજો કેમ બંધ કરી રાખ્યો છે? આજકાલ તો વાત વાત પર ગુસ્સો કરે છે દેવ્યાની, ખોલો છો દરવાજો। તું હજી સુધી અહીંયા જ છે? તારા પિતાશ્રી ક્યાં છે? એ તો ચાલ્યા ગયા એમના ઘરે। એમના ઘરે? તો તું અહીંયા શું કરે છે? હું મારા ઘરે આવી છું,
મારા સાસરિયામાં. તું તો બહુ જ ઉદંડ થઈ ગઈ છે છોકરી. તને કેટલી વાર સમજાવવું પડશે કે આ તારો સાસરો નથી. વારંવાર અસત્ય કહેવાથી સત્ય અસત્યમાં નહીં બદલાઈ જાય માજી. તમારો આ લાફો મેં આશીર્વાદના રૂપમાં સ્વીકાર કરી લીધો. બસ માજી, એક વાર તમે મને એમને મળાવી દો, માત્ર એક વાર. પછી તમે જોજો, એ સ્વયં કહેશે કે હું એમની પત્ની છું અને તમે મને વવના રૂપમાં સ્વીકાર કરશો. હવે કેવી રીતે સમજાવી આને, કેવી રીતે? પ્રણામ પ્રભુ. પ્રભુ, શુભાના માતા પિતાએ આપની સામે કેટલા પ્રશ્નો ઉભા કર્યા છે. રાધે, સમય આવવા પર દરેક પ્રશ્નનો જવાબ આપીશ, અને જ્યારે હું જવાબ આપીશ ત્યારે એમને જ્ઞાન થશે. આપની અદ્ભુત લીલા જોવા મળશે. નહીં રાધે, લીલા તો શુભા કરશે. આપણે નહીં, આપણે તો કેવળ દર્શકની ભૂમિકામાં હોઈશું. દૂર ઉભા રહીને દર્શક બનીશું. આપણે કઈ નથી કરતા, સર્વ સૃષ્ટિ કરે છે. શુભા તો કઈ પણ સાંભળવા માટે તૈયાર જ નહોતી. મને ઘરે જવાનું કહીને તે ત્યાં રોકાઈ ગઈ. હવે શું હશે એનું ભવિષ્ય? જેને પોતાનું સાસરું માને છે એને એક સાસરિયા પોતાની માનવા તૈયાર નથી. દેવી પ્રસાદજી પિતાશ્રી, જ્યારે હું એકલો એ ગામમાંથી નીકળતો હતો ત્યારે ગામવાળા કહ્યું કે દેવી પ્રસાદજીને જીવલેણ બીમારી થઈ છે, અને એ બીમારી ગામમાં ન ફેલાય એટલે દેવી પ્રસાદજીને ગામની બહાર ખુલ્લા જંગલમાં આશ્રમમાં મોકલ્યા છે. તો આપણી દીકરી શોભા? બધું જ ભગવાન પર નિર્ભર છે. આપણી દીકરી તો પતિવ્રતા બની ગઈ છે. યદિ એના મનની આ લાગણીને ભગવાનના આશીર્વાદ ન મળ્યા તો ભગવાન પર કોઈ પણ સ્ત્રીનો વિશ્વાસ નહીં રહે. આપે આંધ્રા છંદકને ઘરમાં રહેવાનું કેમ કહ્યું? અરે અરે યશોદા,
આટલા ક્રોધિત કેમ થાવ છો તમે? આપણો કૃષ્ણ સ્વયં એને ઘરે લઈ આવ્યો છે. યદિ કૃષ્ણથી કોઈ ભૂલ થઈ હોય તો શું આપ પણ એ ભૂલ ફરીથી કરશો? યશોદા, કૃષ્ણએ ક્યારે ભૂલ કરી છે? બધું જાણતા હોવા છતાં આપ ભૂલ કરી રહ્યા છો. આ શું કહો છો તમે યશોદા? બીજું શું કહું, એ પારધીને પણ તમે જ અહીંયા રાખ્યો હતો ને? શું થયું? આપણા કૃષ્ણને મૃત્યુ દેવા આવ્યો હતો એ. હવે આ છંદકનો શું વિશ્વાસ? કટાર ચલાવે છે અને એ પણ અચૂક. કૃષ્ણની લીલાને જાણો આપ, એના સંકેતોને ઓળખો. પહેલા પણ એણે વાંદરાને પૂંછડી લગાડતા સમય અને આંધળા બનીને ચાલતા સમય આપણને સંકેત આપ્યો છે કે આપણા ગોકુળમાં એક વાવાઝોડું આવવાનું છે. અને ભયની વાત તો એ છે કે આ સમયે વાવાઝોડું આપણા જ ઘરમાં અતિથિ બનીને નિવાસ કરી રહ્યું છે. કોણ જાણે આમાંથી કઈ કટાર કૃષ્ણનું મૃત્યુ બનશે. જે ક્ષણે એ છંદકે ચાકુ ફેંકીને માટલું ફોડ્યું હતું, એ ક્ષણે મારા મનમાં ભય વ્યાપ્ત થઈ ગયો હતો. મને એવું કેમ લાગી રહ્યું છે જાણે આપણો કૃષ્ણ મૃત્યુની છાયામાં ચાલતો હોય. ધીરજ રાખો યશોદા, જેવો આ છંદક એની કલાનું પ્રદર્શન કરશે એ જ ક્ષણે હું એને ગોકુળની બહાર મોકલાવી દઈશ. ગોકુળથી બહાર જવા પહેલા હું કૃષ્ણને આ જગતથી બહાર ફેંકી દઈશ. નારાયણ નારાયણ, પિતામહ શ્રી કૃષ્ણએ સત્ય જ કહ્યું છે, તેઓ દરેકનો આત્મા છે. જો શરીરમાં આત્મા જ નહીં રહે તો શરીર શવ બની જશે. નારાયણ નારાયણ. વત્સ નારદ, કોણ આત્મા છે અને કોણ પરમાત્મા એનો નિર્ણય મારા માયા રચાવ્યા પછી જ થશે. નારાયણ નારાયણ.
બને, બસ મને એમને એક વાર મળી લેવા દો. હું તમને વચન આપું છું, યદિ તેઓ મને કહેશે કે એમના જીવનમાંથી હું ચાલી જાઉં, તો હું હંમેશા હંમેશા માટે ચાલી જઈશ. કહો ને મને તેઓ ક્યાં છે? કહો ને, તમે એમને બોલાવતા કેમ નથી? પિતાશ્રી, ક્યાં છે તેઓ? પિતાશ્રી, તેઓ ક્યાં છે? પિતાશ્રી, કહો ને તેઓ ક્યાં છે? પિતાશ્રી, એ તો આશ્રમ ચાલ્યો ગયો દીકરી. આશ્રમ? ક્યાં જાય છે? આશ્રમ? ના દીકરી ના, તો શા માટે સ્વયં નો જીવ જોખમ માં નાખે છે? એને શ્વાસ ની બીમારી છે. એ તને પણ થઈ શકે છે. લાગવા તો માજી, હું એવી બીમારીનું સ્વાગત કરું છું જે મને મારા પતિની સાથે રાખે. તમારા દીકરા મારા પ્રાણ છે. શું ક્યારે શરીર પ્રાણ વિના રહી શકે છે? મને આજ્ઞા આપો માજી, અને આશીર્વાદ પણ આપો કે હું શીઘ્ર જ મારા પતિ સાથે આ ઘરમાં તમારી સેવા માટે આવું. અને આપ બંને અમને બંનેને આશીર્વાદ આપીને અમારું સ્વાગત કરો. પ્રણામ ઋષિવર. પ્રણામ ઋષિવર. મારા પતિ દેવ દેવી પ્રસાદજી ક્યાં છે? ત્યાં વૃક્ષ નીચે બેઠા છે. મારી પત્ની તો અહીંયા પણ આવી ગઈ. જ્યાં તમે ત્યાં જ મારો સંસાર છે. મારી પાછળ આવવાનું કોણે કહ્યું હતું તને? સ્વામી, હું તો તમારો સાથ આપવા આવી છું, તમારી અર્ધાંગીની છું ને. જા, જતી રહે અહીંયાથી. ક્યાં જાઉં? મારા તો ત્રણેય લોક જ તમે છો. તો મારી કઈ પણ નથી. અસત્ય કહેવાથી આપણા જન્મો જન્માંતરના સંબંધ નહીં તૂટે સ્વામી. સ્વામી, હું તમારાથી દૂર નહીં જઈ શકું. હું તમારાથી દૂર નહીં રહી શકું. તમે જ મારું ભાગ્ય છો. તો અભિશાપ છે, જા. શુભા, તને ખબર નથી, હું ધીરે ધીરે મરી રહ્યો છું. પ્રત્યેક જીવિત વ્યક્તિ ધીમે ધીમે મૃત્યુ તરફ વધી રહ્યા છે. આજ મૃત્યુ લોક છે. હું મારા મૃત્યુને મારી તરફ આવતા જોઈ રહ્યો છું. મૃત્યુ જીવનનું અંગ છે. મૃત્યુ પછી જ તું નવું જીવન પ્રાપ્ત થાય છે. કેમ જાણી જોઈને વિધવા થવા ઈચ્છે છે તું? વિધવા થવાથી અધિક કષ્ટકારી પરિતક્ત થવું છે. મને તે તારો પતિ માની લીધો છે. મનથી, પ્રાણોથી. મારી આજ્ઞા માનીશ ને? સંપૂર્ણ રૂપે. તો સોગંદ લે. સોગંદની આવશ્યકતા ત્યાં પડે છે જ્યાં સંદેહ હોય. મારું વચન અટળ છે. આ મારી ઈચ્છા સમજ, સલાહ સમજ કે આજ્ઞા સમજ.
मने भूली जा। तमारी आज्ञानु पालन करवानो अर्थ छे मारु मृत्यु। हूँ मरवा माटे तैयार छू। जो तमे आज्ञा आपो तो हूँ हमणाज मारो श्वास रोकीने मारा प्राण त्यागीने तमारी आज्ञानु पालन करू। देवी प्रसाद जी, जो तमे आने मन थी तमारी पत्नी मानो छो तो हमारा सब समय स्वीकार करो।